नमस्कार मित्रों, आपणे धोरण 11 विषय गणितनी अंदर स्वाध्याय 4.1 नी अंदर गाणितीय अनुमाननो सिद्धांत जे प्रकरण छे मित्रों, एक ज स्वाध्याय छे, स्वाध्याय 4.1 जेनी अंदर 24 दाखला आपेला छे, जेमांथी मित्रों आपणे 7 एक्जाम्पल मित्रों गण्या हता। हवे मैं अगाउ पण तमने वात करी थी कि आ प्रकरणनी अंदर बधा ज दाखला एक ज प्रकारना छे, एक ज पद्धतिथी मित्रों गणवाना छे। એટલે આગળ જે 7 દાખલા ગણ્યા એમાં જે સિસ્ટમ છે એ જ સિસ્ટમ આજે પણ જે દાખલા ગણીશું મિત્રો એની અંદર સેમ ટુ સેમ સિસ્ટમ છે। ખરેખર તો 10 દાખલા ગણાવ્યા પછી તમારે જાતે જ ગણવાના હોય દાખલા, કારણ કે બધામાં એક જ પ્રકારની પદ્ધતિ છે। છતાં આપણે શક્ય એટલા દાખલા મિત્રો આજે ગણાવવા પ્રયત્ન કરીએ છીએ। હવે ફરી એકવાર આપણે રીતનું પુનરાવર્તન કરીશું કે તમને વિધાન આપેલું હશે મિત્રો, તમને વિધાન આપેલું હશે, આ વિધાન ગાણિતીય અનુમાનના સિદ્ધાંતના આધારે મિત્રો સાબિત કરવાનું છે। તો એના માટે 3 સ્ટેપ છે, ફરી બોલું છું। સૌ પ્રથમ તમારે શું કરવાનું, જે પણ વિધાન આપેલું હોય એને પી ઓફ એન સ્વરૂપમાં લખવાનું છે વિધાનને। હવે પી ઓફ એન સ્વરૂપમાં લખ્યા પછી પગલા નંબર 1 તમારે એની ડાબી બાજુ અને જમણી બાજુ એન બરાબર 1 લેવાના છે, અને એન બરાબર 1 લેવાથી જો ડાબા બરાબર જબા થાય તો તમારે કહેવાનું છે કે આપેલું વિધાન એન બરાબર 1 માટે સત્ય છે, એન બરાબર 1 માટે સત્ય છે। એનો મતલબ P1 સત્ય છે તેવું મિત્રો તમારે બતાવવાનું છે પગલા નંબર 1। પગલા નંબર 2 તમારે શું કરવાનું છે, સીધે સીધું લખવાનું કે ધારો કે વિધાન એન બરાબર K માટે, એટલે PK સત્ય છે। સમજો, PK સત્ય છે તેવું કહી દેવાનું છે। એટલે કે તમારે એનની જગ્યાએ ડાબા અને જબા બંનેમાં K મૂકીને જે પણ પરિણામ આવે એ પરિણામને તમારે નંબર 1 આપવાનો છે। તો પગલા નંબર 2 ફક્ત વિધાનની અંદર જ્યાં તમને એન દેખાય છે ત્યાં તમારે K મૂકવાનો છે। હવે પગલા નંબર 3ની અંદર તમારે શું કરવાનું છે, એન બરાબર કે પ્લસ 1 લેવાનું છે મિત્રો, એન બરાબર કે પ્લસ 1, અને ડાબી બાજુ તમારે ખાસ લેવાની છે, અને ડાબી બાજુ પી ઓફ એનની અંદર એનની જગ્યાએ કે પ્લસ 1 મૂકવાનો છે, અને છેલ્લે તમારે જમણી બાજુ જવાબ લાવવાનો છે। હવે વાત આવી કે એનની જગ્યાએ જ્યારે તમે કે પ્લસ 1 મૂકશો એ વખતે જે પરિણામ આવે એ પરિણામમાં અગાઉ જે તમે પગલા નંબર 2 પરિણામ 1 સાબિત કર્યું છે PK સત્ય છે એનો તમારે ઉપયોગ કરવાનો છે, અને ઉપયોગ કરવાનો છે એટલે એ પરિણામની જમણી બાજુ તમારે ત્યાં મૂકવાની છે, અને પછી સાદુરૂપ આપશો એટલે તરત જ મિત્રો જવાબ આવશે। તો દરેક દાખલામાં આ પેટર્ન નથી મિત્રો, દાખલા ગણેલા છે અહીં સ્ક્રીન ઉપર, આપણે એક્ઝામ્પલ જોઈએ। 8 નંબરનો એક્ઝામ્પલ આપ્યો છે, તમે જુઓ બધામાં સેમ ટુ સેમ મેથડ છે મિત્રો। આજે પણ જે દાખલા ગણીશું મિત્રો 8 નંબરથી એમાં પણ સેમ ટુ સેમ મેથડ છે। અહીં આપેલું છે કે એન બિલોંગ્સ ટુ એન માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી સાબિત કરો। સિરીઝ આપી છે, શ્રેણી જે આપી છે 1.2, પછી 2.2² પછી 3.2³ વત્તા --— એન ડોટ 2ની એન ઘાત, આ શ્રેણીનું સ્વરૂપ આપ્યું છે ડાબી બાજુનું, બરાબર તમારે જમણી બાજુ જે પદ છે તે લાવવાનું છે મિત્રો આખું પદ। ઓકે, તો આ તમારી શ્રેણી છે। હવે પગલું નંબર 1 આપણે વાત કરી હતી કે જે પણ શ્રેણી આપેલી હોય અને તમારે PN કહેવાની છે, તો આખી શ્રેણીને આપણે નામ આપી દીધું પી ઓફ એન। પગલા નંબર 1ની અંદર આપણે એન બરાબર 1 લઈએ છીએ, હવે એન બરાબર 1 લેશો એનો મતલબ પહેલું જ પદ, તો ચલો આ પહેલું પદ તો ડાબી બાજુ જે આ શ્રેણી આપી છે એની ડાબી બાજુ થશે, પહેલું પદ કયું થશે મિત્રો, ફક્ત 1 × 2 એટલે 2 × 1 = 2, આ પહેલું પદ થશે। હવે આ જ શ્રેણીની જમણી બાજુ તમે જુઓ, અહીં જમણી બાજુ આપેલી છે શ્રેણીની, આ શ્રેણીની એ અહીં આ જમણી બાજુ આપેલી છે, તો તમારે લખવાનું છે જબા, અને જબાની અંદર તમારે એન બરાબર 1 મૂકવાના છે। તો ચલો એનની જગ્યાએ હું અહીં 1 મૂકું છું, જો અહીં જોજો જ્યાં જ્યાં ચિહ્ન કરું છું ત્યાં તમારે જોતા રહેવાનું છે, એટલે અહીં થશે 1 - 1, પછી 2ની ઉપર એન આપ્યું છે એટલે 1 - 1 અને -2, તો એમને મૂકી દીધા, 1 માંથી 1 જશે એટલે મિત્રો 0, 2ની 0, પછી આ 2ની 2 ઘાત, પણ 0 × 2ની 2 ઘાત એટલે 0 થશે, અને -2 એટલે 2, તો અહીં તમે જોઈ શકો છો કે ડાબા બરાબર જવા આવ્યું, ડાબા બરાબર જબા, અને ડાબા બરાબર જબા આવ્યું એટલે આપણે તરત જ લખ્યું P1 સત્ય છે।
ओके, तो दरेक दाखलामां पहेलुं स्टेप आ लेवानुं छे, एन बराबर एक लेवाना ने पी1 सत्य बतावानुं। पगलू नंबर बे लखवानुं छे के धारो के पीके सत्य छे, अने पीके सत्य छे लखीने तरत ज तमारे एननी जग्याए के मूकीने आखी श्रेणी लखी देवानी छे, अने आ जे पण श्रेणी आवे ए श्रेणीमां तमारे परिणाम नंबर एक आपी देवानो छे। आ परिणाम एक फरजियात आपजो मित्रों, एटला माटे परिणाम आपवानो छे के आनो उपयोग आपणे एन बराबर के प्लस वन ज्यारे स्टेप लखीशू ए वखते आनो उपयोग करवानो छे। ओके, तो अहीं तमे जोई शको छो आपणे शुं कर्युं, एन बराबर के मूक्या, एटले आ डाबी बाजु छे, ए आ डाबी बाजु छे, अने एमनो जवाब अहीं जमणी बाजु आप्यो छे। ओके, हवे त्रीजुं स्टेप एटले पगला नंबर त्रण, एननी जगह के प्लस वन मूकवानो छे अने एमां डाबी बाजू मूकवानो छे, एटले तमारे लेवानुं छे डाबी बाजू। हवे अहीं विद्यार्थी मार खाई जाय छे, मार खाई जाय छे एटले भूलो करी बेसे छे। तो जो मित्रों, एक सरळ टेक्निक छे, सरळ टेक्निक कई छे, જ્યારે તમે એન બરાબર કે પ્લસ વન મૂકો અને ડાબી બાજુ લો, એટલે તમારે શું કરવાનું, બોલ્યા વગર પીકેનું આખું પદ લખી દેવાનું। આ જો પીકેનું આખું પદ લખી દેવાનું, કે બેની કે ઘાત સુધી લખી દીધું। હવે એના પછી એક સ્ટેપ વધવાનું છે તમારે, એનની જગ્યાએ કે પ્લસ વન લીધા છે, એટલે અહીં જે પીકેનું અંતિમ પદ આવ્યું એમાં એક ઉમેરી દો, તો અહીં થશે કે પ્લસ વન અને બેની કે પ્લસ વન। દરેકમાં સ્ટેપ કરો। હવે જે તમે શરૂઆતમાં પીકેનું પદ આખું લખી દીધું, એટલાની જગ્યાએ તમારે પરિણામ એકની જમણી બાજુ તમારે લખવાની છે। પરિણામ એકની જમણી બાજુ જે દેખાય છે, કે માઇનસ વન બેની કે પ્લસ વન વત્તા બે, તો એ લખવાની છે। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે અહીં પરિણામ આ જે શરૂઆતમાં ડાબા લખ્યું તમે, એ આટલી જગ્યાએ વાસ્તવમાં પરિણામ એક છે, તો એની આપણે ડાબી બાજુ લખી, જમણી બાજુ લખી, તો અહીં મેં લખ્યું કે માઇનસ વન બેની કે પ્લસ વન અને વત્તા બે, આટલું લખ્યું મિત્રો। આ તો પાછળનું સ્ટેપ છે આર્યું। હવે આ બંને સ્ટેપની અંદર તમે જુઓ, શક્ય એટલું આપણે કોમન કાઢીએ છીએ। તો આ પહેલા સ્ટેપની અંદર અહીં તમે જોઈ શકતા હશો, કલર આપણે બદલીએ છીએ એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં બેની કે પ્લસ વન ઘાત છે, આ પદમાં પણ બેની કે પ્લસ વન ઘાત છે, તો બેની કે પ્લસ વન ઘાત કોમન કાઢીએ છીએ। તો અહીં પદ વધ્યું કે માઇનસ વન, તો ચલો અહીં પદ વધ્યું કે માઇનસ વન, અહીં પદ વધ્યું કે પ્લસ વન, તો અહીં વધ્યું વત્તા કે પ્લસ વન। આ જે બે દેખાય છે વચ્ચે, એના આપણે છેલ્લા લખ્યા છે આ બે, તો એ અલગ લખ્યા છે। ઓકે, હવે અંદર સાદુરૂપ આપીશું એટલે વત્તા એક અને ઓછા એકનો લોપ થશે, વત્તા એક અને ઓછા એકનો લોપ થયો। હવે તમે જો કે કૌંસની અંદર કે વત્તા કે એટલે ટુ કે, એટલે આ પદ જે લખ્યું હોય ટુ કે આ રીતે આવ્યું, આ પહેલું પદ એમના એમ છે, વત્તા બે પણ એમના એમ છે મિત્રો। ઓકે, હવે અહીં સ્ક્રીન ઉપર જો હું ઝૂમ કરું છું એટલે તમને વધારે આઈડિયા આવશે મિત્રો, આ ઝૂમ કરીએ છીએ। ચલો આ તમે જુઓ કે, તો ચલો આ કે લીધેલા છે, હવે આ બેની કે પ્લસ વન ઘાત છે અને આ બેની એક ઘાત છે। હવે આધાર સરખો હોય તો ઘાતાંકોનો સરવાળો થાય, તો બેની કે પ્લસ વન વત્તા વન એટલે બેની કે પ્લસ ટુ થશે મિત્રો, બેની કે પ્લસ વન વત્તા વન એટલે બેની કે પ્લસ ટુ। તો આગળના સ્ટેપમાં જુઓ સરવાળો કરેલો છે, ઓકે, તો એ રીતે તમે લખી શકો। અને હવે આ બેની કે પ્લસ વન, અહીં કેની જગ્યાએ શું મૂક્યું, કે પ્લસ વન માઇનસ વન, તમને થશે કે આવું કેમ મૂક્યું, તો આવું એટલા માટે મૂક્યું કે આપણે પરિણામ એકમાં અને આવું મૂકી દેવાનું તમારે, એટલા માટે કે પરિણામ એકની અંદર એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો, એટલે આ પ્રમાણે ફર્મો લાવવાનો છે તમારે, ફર્મો આ પ્રમાણે, ભલે આનું સાદુરૂપ તમે આનું કોઈ કહેશે કે સાહેબ આનું સાદુરૂપ તો સીધે સીધું આવું જ થાય છે, કે બેની કે પ્લસ ટુ વત્તા બે આવું થાય છે, તો આ જવાબ સાચો છે મિત્રો। પરંતુ આપણે પરિણામ એકમાં જમણી બાજુ એન બરાબર કે પ્લસ વન મૂકો, તો આવો જવાબ લાવવો છે, માટે આપણે કે ને એ સ્વરૂપમાં મૂક્યા, કે પ્લસ ટુને એ સ્વરૂપમાં મૂક્યા છે મિત્રો। કદાચ એક સમય લખવાનું રહી જાય તો પણ આ તમારો જવાબ જ આપેલો છે, આ તમારો શું કહેવાય છે મિત્રો, જમણી બાજુ જ છે। તો આ રીતે આ જ્યારે આવી જાય પછી તમારે છેલ્લે લખવાનું છે કે પીકે સત્ય છે, છેલ્લે લખવાનું છે કે પીકે પ્લસ વન સત્ય છે, અને દરેક દાખલામાં આપણે જેમ લખતા હતા કે પીકે સત્ય છે ઇમ્પ્લાઇડ, આ પીકે સત્ય છે ઇમ્પ્લાઇડ પીકે પ્લસ વન સત્ય છે, એટલે જો પીકે સત્ય છે તો જ પીકે પ્લસ વન સત્ય છે। માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે। આ દાખલામાં જુઓ મિત્રો, અગાઉ ગણ્યા હતા એ જ પ્રમાણે દાખલો છે, આમાં નવા દાખલા કોઈ નથી મિત્રો, ફક્ત શ્રેણી બદલેલી છે, એનો ઢાંચો બદલેલો છે, બીજું કશું નવું કરેલું નથી। ચલો નવમા નંબરનો દાખલો જોઈશું એટલે તમને ખ્યાલ આવશે, અહીં જો ફરી પાછો ઢાંચો બદલ્યો, શ્રેણી બદલી છે,
આમાં નવું કશું નથી કર્યું, શ્રેણી બધી શ્રેણી અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલી છે કે એક દ્વિતીયાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક અષ્ટમાંશ વત્તા એક ભાગ્યા બેની એન ઘાત બરાબર જવાબ લાવવાનો છે એક ઓછા એક ભાગ્યા બેની એન ઘાત. ઓકે, તો ચલો પહેલાં શ્રેણીને શું નામ આપી દીધું આપણે, પી એન નામ આપી દીધું શ્રેણીનું. હવે આપણે એન બરાબર એક લઈએ છીએ, હવે એન બરાબર એક લેશો એટલે પહેલું પદ જ લેવાનું. ડાબી બાજુ એ કઈ કહેવાય, જે પહેલું પદ હોય ડાબી બાજુ કહેવાય, કારણ કે શ્રેણી તો આખી છે પણ એની પહેલું જ પદ લેવાનું છે એટલે ડાબી બાજુ. તો ચલો ડાબી બાજુ જવાબ થયો એક દ્વિતીયાંશ. હવે જમણી બાજુ એ પદ દેખાય છે, આ તમે હું રાઉન્ડ કરું છું એ જુઓ, એમાં એનની જગ્યાએ એક મૂકો કૌંસ ઉપર ધાબા ઉપર બરાબર ઉપર અંશમાં, તો શું થશે એક ઓછા એક દ્વિતીયાંશ, એકમાંથી એક દ્વિતીયાંશ બાદ કરશો મિત્રો તો એક દ્વિતીયાંશ, તો જવાબ આવ્યો એક દ્વિતીયાંશ. તો ડાબાનો જવાબ એક દ્વિતીયાંશ, જબાનો જવાબ એક દ્વિતીયાંશ, તો આપણે લખ્યું ડાબા બરાબર જબા માટે પી વન સત્ય છે. આ પગલું પહેલું પૂરું થાય છે. હવે પગલા બીજામાં ફક્ત તમારે ધારી લેવાનું છે કે ધારો કે પી કે સત્ય છે, કે બિલોંગ્સ ટુ એન માટે, અને ફક્ત એનની જગ્યાએ તમે કે મૂક્યો એટલે આખું પત્યું. આના પરિણામ નંબર એક કહેજો કહેજો ને કહેજો. આ હું કેટલી વખત બોલું છું મિત્રો, આઠ આઠ દાખલાથી બોલ બોલ કરું છું અને છતો જો તમારા મગજમાં ના ઉતરે તો પછી તમારા ઢાંકણીમાં પાણી લઈને ડૂબવું પડે બરાબર. ચલો ઓકે, હવે મેં તમને શું કીધું હતું, ટેકનિક શું યાદ રાખવાની કે તમારે એન એન બરાબર પગલું ત્રીજું એન બરાબર કે પ્લસ વન મૂકવાના છે. એટલે તમારે શું કરવાનું, ડાબી બાજુ લો ને એટલે પહેલાં તો પીકેવાળું આખું પદ આટલેથી આખું પીકેનું પદ આખું લખી દેવાનું ડાબી બાજુનું. તો ચલો એ અહીં તમે જુઓ પીકેનું પદ લખી દીધું. હવે શું કરવાનું, જે પીકેનું છેલ્લું પદ આવે ને એમાં કેની જગ્યાએ કે પ્લસ વન મૂકી દેવાનો એટલે આગળનું પદ થઈ જશે. તો આખું પીકે પ્લસ વન મૂકો. ઓકે, એન બરાબર કે પ્લસ વન મૂક્યા કહેવાય તમે. હવે જે આગળનું પદ આવ્યું એની જગ્યાએ પરિણામ એકનો આપણે ઉપયોગ કરવાનો છે. આ પરિણામ એકનો આપણે ઉપયોગ કર્યો, એની ડાબી બાજુ એ મૂકી દેવાની. એની ડાબી બાજુ કઈ છે, એક માઇનસ એક દ્વિતીયાંશની કે ઘાત. તો અહીં જો અમે અહીં હું જો ખરું કરું છું તો જો તમને એમ થશે કે આટલા બધા ખરા થયા છે દેખાતા નથી સાહેબ, તો ચલો એ આ તમે સ્ક્રીન જો હજુ ઝૂમ કરું છું ખ્યાલ આવે એટલા માટે. આટલાની જગ્યાએ અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ જગ્યાએ દરેક દાખલામાં પરિણામ જે તમે નંબર આપ્યો એની જમણી બાજુ મૂકવાની. તો ચલો આ જમણી બાજુ મૂકી દીધી, આ છેલ્લું પદ આપ્યું છે એમના એમ. ઓકે, હવે ચલો એકની કે ઘાત એટલે એક, નીચે બેની કે ઘાત એટલે આગળના સ્ટેપમાં ખાલી ઘાત લીધેલી છે. તો એક ઓછા એકની કે ઘાત એક, બેની કે ઘાત, નીચે બેની કે પ્લસ વન એટલે અલગ અલગ કર્યા, બેની કે ઘાત કહેવાય અને બે કહેવાય. હવે આ બંને પદો જુઓ મિત્રો, આ બંને પદો જુઓ તમે, તો આ બીજા પદમાં અને આ ત્રીજા પદમાં કોમન નીકળે છે, સામાન્ય નીકળે છે. હવે આ તો તમને આવડવું જ જોઈએ કે બે પદ આપ્યો હોય તો મેક્સિમમ જે સામાન્ય નીકળતું હોય એ કાઢવું પડે. હવે આવું કોઈ લખેલું ના હોય તમારે સમજી જવું પડે મિત્રો. તો ચલો એકના એક વન અપોન ટુ રેસ ટુ એક કોમન કાઢીએ છીએ એટલે આ જગ્યાએ કોમન નીકળે છે એટલે એક વધશે. વત્તાના ઓછા એટલા માટે થઈ ગયા કે તમે માઇનસ બાર કાઢ્યા છે, ઓછા એક દ્વિતીયાંશ, અને એકમાંથી એક દ્વિતીયાંશ બાદ કરીશું એટલે એક દ્વિતીયાંશ. તો છેલ્લો જવાબ આવ્યો એક ઓછા એકની બે ની કે ઘાત અને એક, આનો જે જવાબ આવ્યો કૌંસમાં વધ્યો એક દ્વિતીયાંશ. હવે આ જે પદ વધ્યું એ વાસ્તવમાં શું વધ્યું કહો મિત્રો, અહીં બે ની કે ઘાત અને બે, આ બે ની કે ઘાત અને બે તો આધાર સરખો, આ બે ની કે ઘાત અને બે એટલે આધાર સરખો, તો ઘાતાંકોનો સરવાળો થાય. તો ચલો એકના એક, આ એકના એક, ઉપર એક ગુણ્યા એક એટલે એક, નીચે બે ની કે પ્લસ વન, અને આ જે જવાબ આવ્યો તમારો મિત્રો જબા છે. તો ડાબા બરાબર જબા, અને ડાબા બરાબર જબા થાય તો તરત જ તમારે અગાઉના દાખલાની જેમ જ લખી દેવાનું પી કે પ્લસ વન સત્ય છે. અને છેલ્લા આ જ વાર્તા કરવાની છે દરેક દાખલામાં કે પી કે સત્ય છે માટે પી કે પ્લસ વન સત્ય છે. અને છેલ્લે લખવાનું કે ગણિતીય અનુમાનના સિદ્ધાંતથી ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન પી એન સત્ય છે. દરેક દાખલામાં આ રીતે તમારે લખવાનું છે પી એન સત્ય છે. તો આ દાખલા નંબર નવમો હતો મિત્રો. હવે દાખલા નંબર દસમો જુઓ. જો ફરી પાછી શ્રેણી અપૂર્ણાંક જ શ્રેણી આવેલી છે, એવું નથી કે અપૂર્ણાંક શ્રેણી હોય એટલે ભારે હોય, અપૂર્ણાંક શ્રેણી પણ સહેલી જ હોય છે મિત્રો. આપણે તો ઢાંચો જે પણ ઢાંચો આપ્યો છે એ ઢાંચો પકડવાનો છે. ચલો અહીં આપ્યું છે એન બિલોંગ્સ ટુ એન માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી વિધાન સાબિત કરો. ચલો હવે મારે એન બરાબર એક માટે કહેવાની કોઈ જરૂર નથી અને એન બરાબર કે માટે કહેવાની કોઈ જરૂર નથી, કારણ કે આ બહુ સામાન્ય વસ્તુ છે. ચલો આપણે મૂકી દઈએ છીએ છતાં, ચલો એન બરાબર એક મૂક્યા પહેલાં પદમાં, હવે પહેલાં પદમાં એન છે જ નહીં એટલે એક
भाग्य 2 × 5 એટલે 1 × 2 × 5 = 10। ओके चलो जमणी बाजू आपेलू छे एन અને 6n + 4 નીચે છેદ માં ચલો n ની જગ્યાએ મૂકીએ છે 1 નીચે 6 કૌંસમાં n ની જગ્યાએ 1 + 4 તો ચલો 6 × 6 = 10 એટલે જવાબ આવ્યો 1/10। તો અહીં તમે લખી શકો ડાબા બરાબર જવાબ p1 સત્ય છે। હવે આપણે લખ્યું પીકે સત્ય છે, પીકે સત્ય છે। જો મિત્રો એ પીકે સત્ય છે તો ચલો n ની જગ્યાએ શું મૂકી દીધું આપણે દરેક દાખલામાં કે, તો ચલો આટલે સુધી બધામાં કે મૂક્યા આ જવાબ આવ્યો એને પરિણામ નંબર 1 કહેજો। અને એટલા માટે કહેવાનો છે કે એનો ઉપયોગ એન બરાબર કે +1 જ્યારે લઈએ એટલે આખું પદ તમારું જો અમે આખી શ્રેણી એમના એમ લખી દેવાની છે। ખરેખર એટલા બધા દેશેલા દાખલા છે કે તમારે કશું કરવાનું નથી, પીકે +1 લો એટલે પહેલાં પીકે લખી દેવાનો છે, પછી અહીં જે છેલ્લું પદ આવ્યું આર્યું પદ એમાં કેની જગ્યાએ કે +1 મૂકો, તો જો એ કેની જગ્યાએ કે +1 મૂક્યા જો 3 × 3 કે ની જગ્યાએ કે +1 એટલે શું છે કૌંસમાં 3 કૌંસમાં કે +1 - 1 પછી 3 કૌંસમાં કે +1 + 2। ઓકે હવે જે આગળનું પદ આવ્યું આ મું કેટલી વખત બોલું છું યાર, તો આટલાની જગ્યાએ તમે પરિણામ 1નો ઉપયોગ કર્યો, જો આટલું તમને આવડી ગયું ને તો પછી તમે સરળતાથી ગણી શકશો। તો ચલો આ પરિણામ 1 મૂક્યું k/6k+4 આ મૂકી દીધું પરિણામ 1માંથી। હવે કહેશો કે આ પદ ક્યાંથી આવ્યું, તો આનું સાદુરૂપ આપ્યું, ચલો જો 3k + 1 - 1નો લોપ કર્યો, હા +1 અને -1નો લોપ નથી થયો, આ 3 કૌંસ છોડ્યા છે, તો જો અહીં શું થશે 3k + 3 - 1 એટલે 3માંથી 1 જાય તો 2 એટલે 3k+2 એટલે આ પદ એ રીતે આવ્યું બરાબર। એ બીજું પદ જુઓ તમે મિત્રો, આનો ગુણાકાર કરો તમે, આ બીજા પદનો ગુણાકાર કરશો તમે 3 આનો ગુણાકાર કરો ચલો, તો એ શું થયું કે કૌંસ છોડ્યા એટલે 3k + 3 + 2 એટલે એ થશે 3k + 3 = 5 તો આ બીજું પદ આવ્યું। ઓકે હવે આવા દાખલા તમે સામાન્ય ગણેલા છે કે અંશ અને છેદ આપેલો હોય, બે પદો આપ્યા હોય બંનેમાં અંશ અને છેદ હોય, આ રીતે આમાંય અંશ અને છેદ આમાંય અંશ અને છેદ વચ્ચે વત્તા અથવા ઓછા હોય તો લસા લેવો પડે, તો આપણે લસા લઈએ છીએ। ચલો લસા શું આવશે નીચે કહો, લસા આવશે 1 તો 2 તો ચલો 2 3k + 2 3k + 2 હવે 3k + 2 એકવાર લઈ લીધા એટલે ફરી ના લેવાય લસામાં 3k + 5 તો 3k + 5 તો આ આપણે લીધો મિત્રો લઘુત્તમ સામાન્ય અવયવી, આ તમે લસા લીધો। હવે લસા લોશો એટલે ઉપર કયા પદો વધે એ તમને ખ્યાલ છે કે જ્યારે તમે લસા લેશો એટલે ચલો 2 3k + 2 2 3k + 2 ગયા એટલે આ પદ કયું વધ્યું 3k + 5 જેનો ગુણાકાર કોની સાથે થશે ઉપર કેની સાથે એટલે આ પદ આવ્યું જુઓ k 3k + 5 અહીંયા બંને પદો દૂર કરશો એટલે ફક્ત 2 વધે તો 2 એકા 2। હવે ઉપર ગુણાકાર કરે છે, ઝૂમ કરું છું એટલે તમને વધારે ખબર પડશે, ચલો આ 2 પદનો ગુણાકાર કર્યો તો 3k × k એટલે 3k² 5 × k એટલે 5k અને +2। ઓકે હવે આ અવયવ આવ્યો છે, અવયવ તમારા પાડવાનો રફ કોમમાં અહીં તમને ડાયરેક્ટ જવાબ મૂકેલા છે, અહીં તમે જુઓ આના જવાબ અહીં મૂક્યા 2 3k + 2 અને k + 1 પણ વાસ્તવમાં અવયવ પાડેલો છે રફ કોમમાં। ચલો પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરો 3 × 2 = 6 તમને ખબર છે કે 6 આવ્યા, 6ના ભાગ પાડીને 5 લાવો 6ના ભાગ પાડીને 5 લાવો તો 3 × 2 = 6 + 3 અને + 2 ધોરણ 9માં આવા દાખલા ગણતા હતા અવયવ પાડવાના એટલે એ થશે મિત્રો 3k² + 3k + 2k + 2 આ 2માંથી 3 કોમન કાઢીશું એટલે 3 કૌંસમાં k + 1 + 2 કૌંસમાં k + 1 તો ચલો 3k કોમન કાઢ્યા હતા, 1 જવાબ આવ્યો 3k + 2 અને બીજો જવાબ આવ્યો k + 1 તો જો આ 2 જવાબ આવ્યા, આ 2 જે જવાબ આવ્યા ને એ મિત્રો આના અવયવ પાડ્યા છે, આ ઉપરના જે અવયવ પાડ્યા 3k + 2 k + 1 તો આ 2 અવયવ આ રીતે આવ્યા છે એમ તમને એમ ના થયું જો સાહેબ સીધે સીધા લખી દીધા આ અવયવ પાડ્યા નીચે જઈશે થી, હવે આ 1 અવયવનો લોપ થાય છે એટલે ઉપર વધ્યા k+1 નીચે વધ્યા 2 3k + 5 હવે ઉપર k+1 નીચે ગુણાકાર કરો 3 × 2 6k + 10 અને આ તમારો મિત્રો જબા છે, જબા છે એટલા માટે જબા છે કે તમે આના આ રીતે લખ્યા, તમે આના શું કર્યા તમને થશે કે 6k + 10 રાખો ના ચાલે, ચાલે પરંતુ તમારા પેલો જે ફર્મો છે ને એમાં કે આવો ફર્મો દેખાય છે એવું બતાવવા માટે k+1 લખવાના છે, તો
तो दसना भाग पाड़ा छ वत्ता चार एट सिक्स के प्लस वन लख्यू एट पी के प्लस वन सत्य साबित थाय छे। तो छेल्ले जवा आवी गयो मित्रों, तो छेल्ले लखवानुं पी के प्लस वन सत्य छे। फरी एना कथा करो कि पी के सत्य छे माटे पी के प्लस वन सत्य छे माटे गाणितीय अनुमानना सिद्धांतना आधारे फॉर एवरी एन बिलोंग्स टू एन पी एन सत्य छे। आवुं तमे लखी शको। ओके, तो आ पण तमे लखी शको छो। आगळ दाखलो जोईए। जो आ 11मो नंबर, 8मो, 9मो, 10मो, હવે 11મો ચોથો દાખલો જુઓ। બધા જ દાખલા સેમ ટુ સેમ પ્રકારના છે। ખરેખર તો તમે કોઈ પણ સ્કૂલમાં જાઓ, ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં જાઓ, આ પ્રકરણની અંદર સાહેબ શું કરે છે, ગમે તે સાહેબને પૂછજો તમે, તો સાહેબ બે ચાર પાંચ દાખલા શીખવાડી દેશે। એટલા માટે પાંચ દાખલા શીખવાડે છે કે રીત આવડી જવી જોઈએ, પછી કે ભાઈ બધા દાખલા આ રીતે છે, હવે જાતે તમારે આ રીતે ગણવાના, એન બરાબર એક લેવાનો, એન બરાબર કે લેવાનો, અને એન બરાબર કે પ્લસ વન લેવાનો, અને સાદું રૂપ આપવાનું। બધા જ દાખલા સેમ ટુ સેમ છે, એટલે આપણે એવું નથી કરતા, આપણે શક્ય એટલા દાખલા ઉપર નજર તો નાખી જ દઈએ છીએ કે જેથી તમને થોડો પણ આઈડિયા આવી જાય, પરંતુ મિત્રો આ દાખલા વારંવાર તમારે ગણવાના છે, ગણશો તો જ તમને આવડશે। ચલો દાખલા નંબર 11માં જુઓ, શ્રેણી બદલી છે, ખાલી શ્રેણી બદલે છે। ચલો શ્રેણી કેવી આપી છે, પહેલું પદ કેવું છે, એકના નીચે એક બે ત્રણ, એકના નીચે પછી બે ત્રણ ચાર વધારો થાય છે, પહેલા પદમાં પહેલું નીચે જે પહેલું પદ છે ને એમાં વધારો, એકના પછી બે આવ્યા, પછી જો ત્રણ ચાર પહોંચે એટલે ત્રણ ત્યાં, તો આગળ છેલ્લું પદ શું આવશે, એન, એન વત્તા એક, એન વત્તા બે, તો આ ડાબા છે અને જવાબ લાવો છે, આ જવા લાવવાનો છે, વિધાન સત્ય બતાવવાનું છે। ઓકે, હવે એન બરાબર એક મૂકીએ છીએ, ચલો એન બરાબર એક ડાબી બાજુ મૂકીશું, એટલે પહેલું જ પદ ડાબી બાજુ જ્યારે એન બરાબર એક મૂકવાનું એટલે પહેલું પદ લઈ લેવાનું, એટલે એક ભાગ્યા એક બે થાય તો ત્રણ દુ છ એકા છ, તો જવા આવશે છ। જમણી બાજુ મૂકો છો તો ચલો આ જમણી બાજુ છે તમારું, આ જમણી બાજુ એમાં એનની જગ્યાએ એક મૂકો તો ચલો ઉપર એક, પછી એક વત્તા ત્રણ, એક વત્તા ત્રણ, નીચે ચાર, એક વત્તા એક, એક વત્તા બે, તો ચલો ઉપર શું થયું, ત્રણ ને એક ચાર, નીચે કહું સોળો મિત્રો, તો એક ને એક બે, બે ને એક ત્રણ, તો ચાર દુ આડતરી ચોવીસ, એટલે ચાર ભાગ્યા ચોવીસ એટલે એક ભાગ્યા છ। તો આ રીતે ડાબા બરાબર જબા થાય છે, તો પી વન સત્ય છે। હવે પી કે સત્ય છે લખી દીધું હમણાં, જેમ લખ્યા પછી ફરી બોલું છું, આ થાકી ગયો બોલતા બોલતા, કે પરિણામ નંબર એક આપવાનું, પગલા નંબર બેમાં કશું કરવાનું નથી, પી કે સત્ય છે એકલું લખવાનું છે અને એના પરિણામ નંબર એક આપવાનું છે, અને તરત જ એન બરાબર કે પ્લસ વન લો એ વખતે ડાબા લેવાનું છે ને એમાં આખું પી કે જ લખી દેવાનું પહેલાં, તો ડાબી બાજુ પી કેની આખી ડાબી બાજુ એ લખી દીધી છે, જો એ આ પી કેની ડાબી બાજુ લખી દીધી, હવે એના એક સ્ટેપ આગળ વધવાનું છે, એટલા માટે તમે એન બરાબર કે પ્લસ વન મૂકો છો, એટલે અહીં જે આવ્યું કે એમાં મૂકો એક ઉમેરો તો ચલો કેના અંદર કે પ્લસ વન થશે, પછી કે પ્લસ વન છે એમાં એક ઉમેરો તો કે પ્લસ ટુ થશે, કે પ્લસ ટુ છે એમાં એક ઉમેરો કે પ્લસ થ્રી થશે, તો આ જે પદ થયું છે મિત્રો આ રીતે ઉમેરવાથી થયું। ઓકે, હવે જો એકદમ સહેલો દાખલો છે, કેમ સહેલો દાખલો છે એ તમને ખ્યાલ આવશે, લસા લીધો, ચલો લસા શું આવ્યો, કયો ચાર કે પ્લસ વન, જો ચાર કે પ્લસ વન કે પ્લસ ટુ, હવે કે પ્લસ વન લઈ લીધા, કે પ્લસ ટુ લઈ લીધા અને કે પ્લસ થ્રી, ઓકે, તો ઉપર જે થયું એ સાદરૂપ આપ્યું, હવે ઉપર વિસ્તરણ થયું, એ વત્તા બીનો વર્ગ, આનું વિસ્તરણ તમે કરેલું છે, પહેલાંનો વર્ગ વત્તા બે પહેલું બીજું વત્તા બીજાનો વર્ગ, આ રીતે વિસ્તરણ તમે મિત્રો કરો છો, તો ઉપર શું કર્યું, વિસ્તરણ કર્યું, કે વત્તા ત્રણનો વર્ગ, કે વત્તા ત્રણનો વર્ગ, તો જો કે ના કે એટલે પહેલાંનો વર્ગ, એટલે કે વર્ગ વત્તા ત્રણ દુ છ, કે વત્તા નવ વત્તા ચાર, નીચે એમના એમ, ઉપર કૌંસ છોડ્યા, ઉપર શું કર્યું, કૌંસ છોડ્યો એટલે કે ગુણ્યા કે વર્ગ, અહીં જો મોટું ઝૂમ કરું છું, ઉપર કૌંસ છોડ્યો એટલે કે ગુણ્યા કે વર્ગ એટલે કે ઘન, કે ગુણ્યા સિક્સ કે એટલે સિક્સ કે વર્ગ, નવ ગુણ્યા કે વત્તા ચાર, નીચે જૈસે થે, નીચે જૈસે થે। હવે આટલા આવીને વિદ્યાર્થીઓ થાકી જાય છે, હવે આટલા આવ્યા પછી વિદ્યાર્થી એપતાઈ જાય છે કે હવે મરી ગયા, હવે શું કરવાનું, તો હવે મિત્રો અવયવ પાડવાનો છે, ઘનની રીતે અવયવ પડે છે, તમને યાદ કરો તમે ધોરણ નવમાં તમે શેષ પ્રમેય અને અવયવ પ્રમેયના દાખલા શીખેલા હતા, એમાં એક રીત આવતી હતી, અને આમે તમે જુઓ મિત્રો અહીં ટેકનિક યાદ રાખવાની, નીચે છેદ જોઈ લેવાનો, જો છેદમાં કે પ્લસ વન અથવા કે માઇનસ વન હોય ને તો તમારે સમજી લેવાનું કે ઉપરના અવયવ પાડો ને એમાં એવો અવયવ આવતો જ હોવો જોઈએ, અને એ રીત કઈ હતી,
એકી ઘાતવાળા પદોનો સગુણકનો સરવાળો કરો તો ચલો એકી ઘાતવાળા પદો કયા છે આ બે પદો જે એકી ઘાતવાળા છે આ બે પદો મેં ગોળ કર્યા એકી ઘાતવાળા છે ચલો એનો સગુણક કેટલો છે આ રહ્યો એક અને આ રહ્યો નવ તો ચલો એક વત્તા નવ બરાબર દસ થયા એકી ઘાતવાળા પદોના સગુણકોનો સરવાળો દસ થયો હવે બેકી જુઓ તમે આ છ આ બે ઘાત બેકી છે અને છેલ્લું બેકી સમજવાનું એટલે ચાર ને છ દસ તો ચલો બેકી ઘાતવાળા સગુણકોનો સરવાળો પણ દસ થાય છે તો એકી ઘાત અને બેકી ઘાતના સગુણકોનો સરવાળો સરખો આવે ને તો યાદ રાખવાનું કે એક્સ વત્તા એક અવયવ હોય હોય ન હોય જ અને હવે તમારા આનું રફ કામમાં અવયવ પાડી દેવાના છે અને એ અવયવ પાડવા એ વખતે પેલું ટેબલ ટેનિસની પદ્ધતિ આપણે શીખવાડી હતી આગળ યાદ કરો ટેબલ ટેનિસની પદ્ધતિમાં આપણે શું કરતા હતા કહો દાખલે કે આ દાખલાના મારે અવયવ પાડવા છે તો દરેકના છ અવયવ લઈ લો એક છ નવ ને ચાર તો એમ હું લખું છું જુઓ કઈ છે ટેબલ ટેનિસની અવયવ એક એક છ નવ અને ચાર ઓકે હવે ઊભી લીટી આડી લીટી હવે આપણે હાલ નક્કી કરી દીધું કે એક્સ વત્તા એક અવયવ છે એક્સ વત્તા એક અવયવ છે તો એનો મતલબ એનો વિરોધી અહીં લખવાનો એટલે ઓછા એક લીધો એક્સ વત્તા એક બરાબર ઝીરો લો શૂન્ય શીખ્યા હતા ધોરણ દસમો તો એ માઇનસમાં લીધા હવે શું કરવાનું પહેલાંના નીચે ઝીરો મૂકવાનો ઊભા સરવાળા કરવાના એટલે એક વત્તા ઝીરો એક ત્રોસા ગુણાકાર કરવાના અહીં જે પદ નીચે આવ્યું એનો માઇનસ એક સાથે ગુણાકાર કરો એટલે એક ગુણ્યા માઇનસ એક માઇનસ એક ઊભા સરવાળા કરો છમાંથી એક જાય તો પાંચ પાંચ ગુણ્યા ઓછા એક એટલે ઓછા પાંચ નવમાંથી પાંચ જાય એટલે ચાર ચાર ગુણ્યા ઓછા એક એટલે ઓછા ચાર અને છેલ્લું પદ મિત્રો ઝીરો આપવું જોવો કમ્પલસરી ઓકે હવે અહીં શ્રેણી જે હતી ને ઘનવાળી હતી આ રીતે ઘનવાળો પદો હતો તો હવે જે નીચે જવાબ વધ્યો કયો વધ્યો વર્ગવાળા એક્સ વર્ગ એક્સ અને આ અચળ તો ચલો કયો અવયવ આવ્યો આનો આ ગુણાકાર કરો તો એક્સ વર્ગ એકા એક્સ વર્ગ આ વત્તા પોચ એક્સ વત્તા ચાર તો જુઓ બે અવયવ થયા કયા બે અવયવ થયા એક અવયવ તો એક્સ વત્તા એક તમે લીધો તે અને બીજો આના આધારે તમે નક્કી કર્યો કે એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા ચાર આને કહેવાય ટેબલ ટેનિસની પદ્ધતિ તો જો આના બે અવયવ પાડ્યા છે મિત્રો બરાબર ઉપરના હવે તમને એમ થશે કે ઉપરના બે અવયવ પાડ્યા તો એક આ તો આવ્યો પણ હજુ અવયવ પડ્યા તમે ધારો કે આ લાવ્યા આપણે શું લાવ્યા બીજો અવયવ એક્સ વર્ગ વત્તા પાંચ એક્સ વત્તા ચાર લાવ્યા મિત્રો એક અવયવ તો આપણે નક્કી કરી દીધો તો એક્સ વત્તા એક અને બીજો આવ્યો આવ્યો ફરી પાછા આના અવયવ પાડો ચાર એકા ચાર ચાર એકા ચાર વત્તા ચાર ને વત્તા એક તો આના અવયવ પડ્યા એક્સ વત્તા ચાર એક્સ વત્તા એક અને આ રહ્યા એક્સ વત્તા એક તો જવાબ આવ્યો એક્સ વત્તા એકનો વર્ગ અને એક્સ વત્તા ચાર જો તમારા અવયવો કાચા હશે તો દાખલો આટલેથી આગળ નહીં વધે હવે અવયવો શીખવાડવા હું ના બેસી શકું અત્યારે નવમા ધોરણનું પુનરાવર્તન ના થાય છતો આપણે ઝડપી ટેબલ ટેનિસની પદ્ધતિ સમજાવી દીધી આ રીતે અવયવ પડ્યા એ તમને સમજાવ્યો તો ચલો આ જે જવાબ આવ્યો ડાયરેક્ટ એ ડાયરેક્ટ આ રીતે લખ્યો નથી તમને એમ ના થવું જોઈએ કે સાહેબે આ પદ હતું તો સીધું કેમ આ લખી દીધું આમાંથી આ જવાબ આ રીતે આવ્યા મિત્રો અવયવ પાડેલા છે ઓકે હવે અહીં તમે જુઓ આમાં શક્ય એટલા ઉડાડી દો ચલો કે પ્લસ વનનો વર્ગ છે એટલે આ એક કે પ્લસ વન નીચે સાથે ઉડી ગયું ઓકે તો શું વધ્યું ઉપર કહો કે પ્લસ વન કે પ્લસ ચાર હવે કે પ્લસ ચાર વધ્યા ને તો એને શું લખાય કે પ્લસ વન વત્તા ત્રણ તમને એમ થશે કે આવું કેમ લખ્યું છે આવું મિત્રો એટલા માટે લખવામાં આવે છે કે આપણે જે પીએન આપ્યું છે ને પહેલું પદ એમાં જો એન બરાબર કે પ્લસ વન મૂકીએ ને તો જમણી બાજુ આવું લાવવું છે એટલા માટે મૂક્યા છે બરાબર એટલે નહીં મૂકો તમે એક સમયે તો ચાલશે પણ આ જમણી બાજુ લાવવા માટે દેખાય એટલા માટે તમારે મૂકવાનું છે તો જો આ કે પ્લસ વન એ કે પ્લસ વન વત્તા ત્રણ અહીં ચારના ચાર કે પ્લસ વન વત્તા વન કે પ્લસ વન વત્તા ટુ તો આ રીતે ગોઠવણી કરી છે અને આ મિત્રો તમારો આવ્યો જવાબ તો છેલ્લે લખી દીધું પી કે સત્ય છે તો પી કે પ્લસ વન સત્ય છે માટે ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન માટે પી એન સત્ય છે તો આ દાખલો પણ તમે ગણી શકો છો હવે તો જો આઠમો ગણાવ્યો નવમો ગણાવ્યો દસમો ગણાવ્યો અને અગિયારમો ગણાવ્યો ઓકે હવે છેલ્લો બારમો લઈએ છીએ હાલ આ વિડીયોની અંદર પછી આગળના વિડીયોની અંદર આપણે લેતા જઈશું તે ચૌદ પંદર શક્ય એટલા દાખલા ગણીશું મિત્રો આમ તો ચેપ્ટર પૂરું થાય છે આમ તો પ્રકરણ પૂરું થાય છે કારણ કે ચોવીસ દાખલા આપ્યા છે એમાં જો બારમો દાખલો આવ્યો એટલે અડધા દાખલા મેં સ્વાધ્યાયના ગણાવી દીધા ચોવીસે ચોવીસ દાખલા એક જ રીતના છે એમાંથી બાર દાખલા આપણે સમજાવ્યા તો બાકીના બાર દાખલા આ જ રીતે તમે મિત્રો ગણી શકો બરાબર છતો આપણે પ્રેક્ટિસ કરીશું આપણે
એવું નથી કે ઉતાવળ કરી દેવી છે, ભલે થોડો અભ્યાસક્રમ મોડો ડીલ થાય, પણ ટૂંકમાં બધા દાખલા ગણતો તમે. ચલો ફરી પાછી એને સિસ્ટમ શ્રેણી બદલી છે, એ વત્તા એ આર વત્તા એ આર સ્ક્વેર વત્તા એ આરની એન માઇનસ વન બરાબર જમણી બાજુ લાવી છે એ આરની એન ઘાત માઇનસ વન ભાગ્યા આર માઇનસ વન. આ મિત્રો શ્રેણીનું સૂત્ર છે, સમગુણોત્તર શ્રેણીનું સરવાળા માટેનું સૂત્ર છે મિત્રો, બરાબર. તો આપણે આ સૂત્રનો ઉપયોગ પણ કરીશું દાખલા ગણવા માટે જે તે જગ્યાએ જ્યારે આ ચેપ્ટર આવશે એ વખતે. તો ચલો એન બરાબર એક લેવા માટે હવે મારે તમને કથા કરવાની ના હોય, એન બરાબર એક લેવું છે. તો ચલો પહેલું પદ કયું છે એ, ચલો જમણી બાજુ આ જમણી બાજુ આપી છે એમાં એનની જગ્યાએ એ એક મૂકી દઉં. તો ચલો એ આરની એક ઘાત માઇનસ વન ભાગ્યા આર માઇનસ વન, ચલો આ ઉપર આર માઇનસ વન આર માઇનસ વન, તો જવાબ આવ્યો એ. તો ડાબા બરાબર જબા એટલે પી વન સત્ય છે. ચલો થોડી ઝડપ રાખી છે, પી કે સત્ય છે. તો પી કે માટે આપણે શું કર્યું, એનની જગ્યાએ કે મૂકી દીધા, બીજું કશું જ નવું નથી કર્યું, એનની જગ્યાએ કે મૂક્યા. ફરી બોલું છું આર્યું પી, અને પરિણામ નંબર એક કહેજો, કારણ કે આનો ઉપયોગ આપણે એ કરવાના છીએ, બધા જ દાખલામાં તમે જોયું હશે. ઓકે, હવે આ લખ્યા પછી પેલી ટેકનિક મેં તમને કીધી હતી કે જ્યારે તમે એન બરાબર કે મૂકો ને પછી નીચે ત્રીજા પગલામાં એન બરાબર કે પ્લસ વન મૂકો એટલે એનું ડાબા લેવાનું, એટલે આખું પદ આર્યું લખી દેવાનું પહેલાં. તો ચલો એ આખું પદ લખી દીધું. હવે આ જે છેલ્લું પદ પૂરું થાય ને ત્યાં તમારે કેની જગ્યાએ કે પ્લસ વન મૂકવાનું, એટલે નવું પદ બન્યું આર્યું. તો જો એ આર કે ની જગ્યાએ કે પ્લસ વન મૂકવાનો છે, અને કે પ્લસ વન મૂકશો એટલે વત્તા વનનો ઓછા વન ઉડી જશે, એટલે એ આરની કે ઘાત, આ પદ એ આરની કે ઘાત આ રીતે આવી. મિત્રો હવે આ ક્યાંથી લાવે આર્યું, આ પરિણામ એક મૂક્યું, આ પરિણામ શું કર્યું એક મૂક્યું છે બરાબર. ચલો હવે સામાન્ય કાઢ્યા, શું સામાન્ય નીકળ્યા કહો. ચલો આ પહેલાં પદમાં એ આપ્યો છે, આ પદ બીજા પદમાં પણ એ આપ્યો છે, વચ્ચે વત્તા છે. તો ચલો આ એ કોમન કાઢ્યો, તો અહીં વધ્યું આરની કે ઘાત માઇનસ વન, આર માઇનસ વન લસાઈ લીધો છે, તમે જુઓ લસા પણ લઈ લીધો, તો આર માઇનસ વન આના જોડે ગુણાકારમાં આવશે, અને એ કોમન કાઢ્યો એટલે આરની કે ઘાત આર માઇનસ વન. ઓકે, હવે અહીં કૌંસ છોડ્યો છે તમે, આરની કે ઘાત અને આર એટલે આરની કે પ્લસ વન, હવે ઓછા આરની કે ઘાત અને વત્તા આરની કે ઘાતનો લોપ કર્યો, ઓછા આરની કે ઘાત અને વત્તા આરની કે ઘાતનો લોપ કર્યો, તો છેલ્લું પદ વધ્યું મિત્રો. બહુ સહેલો દાખલો છે, અહીં શું વધ્યું કહો, એ આ પદમાં તમે જુઓ આ માઇન આનો લોપ થઈ ગયો. તો ચલો એના એ આ આરની કે પ્લસ વન પહેલાં લખ્યું માઇનસ વન અને આર માઇનસ વન. હવે આ વાસ્તવમાં શું છે, આ વાસ્તવમાં જે પીએન વાળું પદ છે એમાં એનની જગ્યાએ કે પ્લસ વન મૂકો તો જમણી બાજુનું પદ આવી ગયું મિત્રો. એટલે છેલ્લે તમારા બોલ્યા વગર જમણી બાજુનું પદ લખી જ દેવાનું છે, આવી જ જાય, સાદરૂપ આવે એટલે આવી જ જાય. તો છેલ્લે આ દાખલો બહુ સરળ છે, જો કશું કર્યું નથી, ખાલી સામાન્ય સંજોગ સાબુ રૂપમાં આવી ગયો. તો અહીં લખ્યું પી વન સત પી પ્લસ કે પ્લસ વન સત્ય છે, અને છેલ્લે એનાએ કથા કરી કે પી કે સત્ય છે, એ માટે પી કે પ્લસ વન સત્ય છે. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી ફોર એવરી એન બિલોંગ્સ ટુ એન પી એન સત્ય છે. તો આ રીતે આપણે 12 દાખલા મિત્રો ગણ્યા આજે, 8મો 9મો 10મો 11મો અને 12મો. ઓકે, આજે આપણે શું કર્યું, સ્વાધ્યાય 4.1ના એક્ઝામ્પલ નંબર 8 થી 12 દાખલા મિત્રો સમજ્યા. હવે તમારે પેલી નોટની અંદર, ગણિતની નોટની અંદર તમારે આ બધા જ દાખલા ગણી દેવાના છે. અગાઉના દાખલા આપણે વાત કરી હતી કે 1 થી 7 સુધીના દાખલા ગણી દેજો, અને એ ગણ્યા પછી 8 થી 12 સુધી એટલે અડધું સ્વાધ્યાય મિત્રો એ પૂરું થાય છે. આમ તો ચેપ્ટર પૂરું જ થાય છે, એટલા માટે કે આખા ચેપ્ટરમાં આ જ રીતે આપેલી છે બરાબર. છતાં આપણે પ્રેક્ટિસ કરીશું, પણ પ્રકરણનો જે મેઇન હાર્દ છે, જે મેઇન રીત છે, એ મેં તમને મિત્રો સમજાવી. આ પ્રકરણમાંથી દાખલો પૂછાય છે મિત્રો આ રીતે, તમને આવી શ્રેણી આપેલી છે અને કહે છે કે ગણિતીય અનુમાનના સિદ્ધાંતના આધારે સત્યાર્થતા ચકાસો, વિધાન સાબિત કરો એમ. તો આ રીતે તમારે કરવાના છે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે આપણે આવતા બુધવારે બરાબર, આ સોમવારનો વિડીયો છે મિત્રો, હવે બુધવારે જે આપણે લેક્ચર છે એમાં આગળ 13 નંબરના દાખલાથી મિત્રો આગળ ચર્ચા કરીશું. ત્યાં સુધી આ દાખલા ગણજો, વિડીયો જોજો અને પુનરાવર્તન કરજો. આભાર. જય હિન્દ. જય ભારત.